અમદાવાદનો સરખેજ વિસ્તાર જ્યાં 600 કરોડની જમીનનો વિવાદ પહોંચ્યો છે માનવ અધિકાર પંચમાં. મળતી માહિતી મુજબ ગત 23 ફેબ્રુઆરીના રોજ વિવાદ વધતા 15 રાઉન્ડ જેટલા ફાયરિંગ થયા અને જમીન પર કબજો કરવામાં આવ્યો હતો. જે મામલે સરખેજ પોલીસ ફરિયાદ ન નોંધતા આખરે જમીન દલાલ ભરત અલગોતરે માનવ અધિકાર પંચના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારબાદ સરખેજ પોલીસે હિતેન્દ્રસિંહ વાઘેલા, દીપક હિરપરા અને ટોળા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે 600 કરોડની જમીનના મૂળ માલિક શીલાબેન અને તેમના 2 પુત્રો છે, જેમને વેચાણ બાનાખત આરોપી હિતેન્દ્રસિંહ વાઘેલા અને દીપક હિરપરાને આપ્યું હતું. જોકે જમીન માલિકે અડધો ભાગ એક પરિચિતને ભાગ પેટે આપ્યો હતો. આ અડધા ભાગનો વેચાણ બાનાખત ભરત અલગોતરને કર્યો હતો, જેનો દાવો હાલ સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે. જમીનના વિવાદમાં માનવ અધિકાર પંચ કડક વલણ દાખવતા ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ ફાયરિંગને લઈને હજુ કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી, જેથી પોલીસે ફરિયાદીનું નિવેદન લઈને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 307 ગુનો નોંધાયેલો, જેમાં 2 ઇસમોને ઇજા થયેલી. એ ઇજા પામનાર ફરિયાદીએ ફરિયાદ આપેલી. એમાં કુલ 5 આરોપી અને અન્ય નામજોગ 5 આરોપી અને અન્ય 20-25 માણસોના ટોળા વિરુદ્ધની એક ફરિયાદ આવેલી, જે ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી, જેની તપાસ ચાલુ છે. એ દરમિયાન સામે પક્ષે જે લોકો વિરુદ્ધ ગુનો નોંધાયેલો એમના પક્ષેથી પણ અત્રેના પોલીસ સ્ટેશનમાં એક અરજી આવેલી, અને જે અરજીના આધારે શ્રી ભરતભાઈ અલગોતર જેઓ છે, જેમની ફરિયાદ ગઈકાલે તારીખ 13 માર્ચના રોજ લેવામાં આવેલી છે, જે આઈપીસીની કલમો 307 આર્મસેક્ટ અને આઈપીસી રાયોટિંગની કલમો 143, 147, 148, 506, 323 અને આઈપીસી 395 મુજબનો ગુનો અત્રેના પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલો.